હું ને પગાર સોનલ આજે આપણે ધોરણ છ વિશે કૌશલ્ય વિશે સમજીશું વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ ચૌદમાં ગણિત કૌશલ્ય વિશે સમજીશું હવે એમાં છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નને સામે આપેલા ચોરસ બોક્સમાં લખો હવે નંબર એક પર છે એસી લાખ આઠ હજાર ત્રણ ને અંકોમાં ખાલી જગ્યા લખાય હવે આ તો બધાને ખબર જ છે તો એનો જવાબ આવશે સી અને તમને સરળતા પડે માટે મેં ખાલી જગ્યાઓના જવાબ પહેલેથી જ એમાં લખી દીધા છે નંબર બે છે ચાર આઠ બે છ સાત અને શૂન્ય અંકો વડે બનતી છ અંકની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે તેનો જવાબ આવશે ડી બે લાખ ચાર હજાર છસો ને હવે નંબર ત્રણ પર છે તો તોતેર પ્લસ એટલે કે સરવાળો સત્તાવીસ બરાબર સત્તાવીસ વત્તા કેટલા થાય તેનો જવાબ આવશે એ તોતેર નંબર ચાર પર છે ત્રણ ગુણ્યા કૌંસમાં બે ગુણ્યા પાંચ કૌંસ પૂરો બરાબર પાંચ ગુણ્યા બે ગુણ્યા ખાલી જગ્યા કૌશ પૂરો તો એનો જવાબ શું આવશે તેનો જવાબ આવશે બી ત્રણ આવશે નંબર પાંચ પર છે ત્રણ સાત અને નવનો ગુસ્સા ખાલી જગ્યા છે તેનો જવાબ આવશે ડી એટલે કે એક નંબર છ પર છે ચાર છ અને આઠનો નાનામાં નાનો સામાન્ય અવયવી ખાલી જગ્યા છે તેનો જવાબ આવશે સી ચોવીસ નંબર સાત પર છે કાટકો પીક્યુઆરમાં ખૂણો ક્યુ બરાબર વીસ અંશ છે તો માપ ખૂણો પી સર્વ વત્તા માપ ખૂણો આર બરાબર કેટલા થાય તો જવાબ આવશે એકસો ને સાહીઠ અંશ એટલે કે બી નંબર આઠ પર છે તે એ બી સીમાં માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી બરાબર નેવું અંશ છે તો એ બી સીમાં ખાલી જગ્યા કાટ ખૂણો છે તો એનો જવાબ આવશે બી કાટખૂણો સી હવે નંબર નવ પર જોઈએ તો કંસમાં ઓછા બે બરોબર ઓછા કંસમાં ઓછા બે બરોબર કેટલા થાય તો જવાબ આવશે શૂન્ય નંબર દસ પર છે એક પોઈન્ટ પાંચ ખાલી જગ્યા એક પોઈન્ટ ઝીરો પાંચ તો એમાં સૌથી મોટું કોણ છે તેનો જવાબ આવશે એ હવે નંબર અગિયાર પર છે ત્રણમાં ત્રણ ઓછા એક પૂર્ણાંક બરોબર કેટલા થાય તો એનો જવાબ આવશે એ હવે નંબર બાર પર છે એડતાળીસના છેદમાં ઓતેર બરોબર કેટલા થાય તો એનો જવાબ આવશે સી નંબર તેર પર છે ચોત્રીસ પોઈન્ટ સાત ગુણ્યા ખાલી જગ્યા બરોબર ત્રણ હજાર ચારસો ને સિત્તેર સી અને પહોળાઈ ખાલી જગ્યા સેમી છે સી ચાલીસ નંબર પંદર પર છે ચાલીસ હજાર ચોરસ સેમી ઇઝિક એટલે કે બરોબર બરોબર ખાલી જગ્યા ચોરસ મીટર તોનો જવાબ આવશે ડી ચાર હજાર સોળમાં છે સોળની ખાલી જગ્યા છે છના છેદમાં એકવીસ બરાબર ખાલી જગ્યા એટલે કે ઉપર ખાલી જગ્યા લખી છે નીચે છેદમાં અઠ્યાવીસ લખ્યા છે તેનો જવાબ આવશે બી એટલે કે આઠના છેદમાં અઠ્યાવીસ તો વિદ્યાર્થી મિત્રો તમારે આ ગણિત કૌશલ્ય ચોપડીમાં પણ લખવાનું રહેશે અને તમારી સીડબ્લ્યુની નોટમાં પણ સુંદર અને સ્વચ્છ અક્ષરે લખવાનું રહેશે ધન્યવાદ